ટ્રાફિક વ્હીકલ એક્ટના નવા નિયમો અમલી બની ચૂક્યા છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા વિનંતી કરી. આ ઉપરાંત તેમણે પ્રજા નવા નિયમોમાં ટ્રાફિક વિભાગને સહકાર આપે તેવી અપીલ પણ કરી. મોરારી બાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષ જોવા મળ્યો ત્યારે આ મામલે મોરારી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભીખમાં મળે તેને માફી ન કહેવાય. હું વિવાદમાં નહીં સંવાદમાં માનું છું. મારે કોઈની પાસે ક્ષમા માંગવી નથી. મારે ક્ષમાની જરૂર પણ નથી. માફી માંગવી હોય તો સનાતન ધર્મની માંગો. વલસાડ તાલુકા નીરા તળગોળ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં હોબાળું થયું. કારોબારી અને ચેરમેનની નિમણૂંકમાં સભાસદોની ગણતરી બાદ સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા. ચેરમેનની નિમણૂંક દરમિયાન સત્તાપક્ષમાં એક વોટ કેન્સલ થતા વિપક્ષે હોબાળું કર્યું. બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વાહન ચાલકોના દંડમાં વધારો કરાતા રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો. આ સાથે જ રિક્ષા ચાલકોની બેઠકમાં નિર્ણય લેવાયો કે પોલીસ રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરશે તો રિક્ષા ચાલકો ચક્કાજામ કરશે. રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં વેપારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. વેપારીઓએ હેલ્મેટ પહેરવાથી ચેઇન સ્નેચિંગ જેવા ગુના વધવાનો અંદેશો વ્યક્ત કર્યો. આ સાથે જ રસ્તા પરના ખાડા પૂરવાની, ગેરકાયદે દબાણ હટાવવાની અને રસ્તે રખડતા ઢોર પાંજરે પૂરવાની માંગ કરી. ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે રાજકોટ પોલીસે એક મહત્વની બેઠક મળી જેમાં પોલીસે નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી લોકોને જાગૃત કરવા તૈયારી દર્શાવી. આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની નેમ પણ વ્યક્ત કરી. અમદાવાદમાં પીયુસી સેન્ટરો પર વાહન ચાલકોની લાંબી લાઇનો લાગી વાહનનો પીયુસી મેળવવા માટે ચાલકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે ત્યારે નવા ટ્રાફિક નિયમનને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી. ત્યાં બીજી બાજુ કેટલાક લોકોએ નવા નિયમોને આવકાર્યા. અમદાવાદમાં હેલ્મેટની દુકાનો અને પીયુસી સેન્ટર પર લોકોની ભારે ભીડ જોવા મળી. રવિવાર હોવા છતાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. સરકારે દંડની રકમમાં તોતિંગ વધારો કરતા દુકાનો પર ભીડમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો. સુરતમાં પીયુસી કઢાવવા માટે લાંબી કતારો લાગી ગઈ. નવો ટ્રાફિક નિયમ અમલી બને તે પહેલા વાહન ચાલકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા. કેટલીક જગ્યાએ તો અડધો કિલોમીટર લાંબી લાઇન જોવા મળી. સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરે પરિપત્ર જાહેર કર્યું જે મુજબ પોલીસ કર્મી જો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો નિર્ધારિત દંડ ઉપરાંત 1000 નો બીજો દંડ અને સાથે જ 1 વર્ષનો આખો પગાર વધારો અટકાવવામાં આવશે. સુરતમાં ટ્રાફિક પોલીસે નવા ટ્રાફિક નિયમની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો જેમાં ટ્રાફિક એસીપી પીઆઈ પીએસઆઈ જવાનો ઉપરાંત ટીઆરબીના જવાનો પણ હાજર રહ્યા. ટ્રાફિક ડીજીપી દ્વારા તમામ ટ્રાફિક કર્મીઓને માહિતી આપવામાં આવી. જામનગરના કાલાવાડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. રાજકોટ કાલાવાડ હાઈવે પર 45 દિવસ પહેલા જ તૈયાર થયેલા રોડ પર ઠેર ઠેર ગાબડા પડતા તંત્રની પોલ ખોલી. 45 દિવસમાં જ રોડની બિસ્માર હાલત થતા તંત્ર સામે સવાલ ઉભા થયા. રાજકોટમાં ખેલ મહાકુંભમાં કેટલાક યુવકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તે તમામ યુવકોની પોલીસે અટકાયત કરી. કબડ્ડી સ્પર્ધામાં અન્યાય થયો હોવાનો યુવકોએ આરોપ લગાવ્યો અને સાથે જ અધિકારીઓના વલણ સામે પણ સવાલ ઉઠાવ્યા. ડપુડી માતા ઉર્ફે ધનજી ઓઢ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ. ઘાટલોડિયાની વૃદ્ધાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ધનજી ઓઢ સામે ફરિયાદ કરી. પુત્રીને સરકારી નોકરી અપાવવાની લાલચે 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે અને વૃદ્ધાએ પોલીસ સમક્ષ મોમાઈ માતા ભક્ત મંડળ ટ્રસ્ટના નામેથી અપાયેલી રસીદ પણ રજૂ કરી. વિધાપુર પોલીસે ડબોડી ઉર્ફે ધનજી ઓઢ સામે ગુનો નોંધી નહીં નોંધતા કોર્ટમાં ફરિયાદ કરાશે. ગઢડાના યુવકના મોત મામલે બોટાદ પોલીસે પિથાપુર પોલીસે અરજી ટ્રાન્સફર કરી. પિથાપુર પોલીસે તપાસમાં વિલંબ કર્યો હોવાનો વિજ્ઞાન જાથાના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડ્યાનો આક્ષેપ છે જેથી વકીલે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી 5 શખ્સોની ધરપકડ કરી છે. ઓનલાઈન ગેસ સર્વિસ નામે સમલૈંગિક લોકોને નિશાન બનાવી આરોપીઓ લૂંટ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7 કાળા ઘડિયાળ, 6 મોબાઈલ, 1 પાવર બેંક, $55, 20 નેપાળી ચલણ પણ જપ્ત કર્યું. સુરતના ઉથના વિસ્તારમાં થોડા દિવસે મોબાઈલની દુકાનમાં લૂંટ થઈ. બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સો બંદૂકની અણીએ 17 મોંઘા મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા. હાલ પોલીસે આસપાસ સીસીટીવી ચકાસી તપાસ તેજ કરી.
વાપીના ગુંજણ વિસ્તારમાં મોબાઈલના શોરૂમમાં ચોરીની ઘટના બની. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ચોરાયેલા 37 મોબાઈલ સાથે એક ચોરની ધરપકડ કરી. અમદાવાદ એટીએસે સિરિયલ કિલરની ધરપકડ કરી છે. એટીએસે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી મોનીશ માલી નામના સિરિયલ કિલરની ધરપકડ કરી. વોન્ટેડ સિરિયલ કિલર પર 3 હત્યાના આરોપ છે અને તેના પર 2 લાખ રૂપિયાનું ઇનામ હતું. સિરિયલ કિલર મોનીશે 3 હત્યા કર્યાની કબૂલાત કરતા ખુલાસો કર્યો કે યુટ્યુબ પરથી રિવોલ્વર ચલાવતા શીખ્યો અને સાબરમતીમાંથી ચોરેલી રિવોલ્વરથી તેણે અસંખ્ય લૂંટને અંજામ પણ આપ્યો. જે લોકો શરણે ના થાય તેની હત્યા કરતો. મોનીશના માતા પિતા રાજસ્થાનના પાલીમાં રેલવેમાં નોકરી કરતા હતા. નવસારીના વાંસદાના ખાંભલિયા ગામે ગાડી નહીં આપતા પાડોશી આવેશમાં આવી ગયો અને ગુસ્સામાં પાડોશીના બાળકોને ગળાના ભાગે બ્લેડ મારી દીધી. ઘટનામાં ઘાયલ થયેલા બાળકોને હોસ્પિટલ ખસેડાયા, જ્યારે આરોપી જીતેન્દ્રને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. સુરત જિલ્લાના ખચોદરા વિસ્તારમાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો. મોબાઈલ ચોરની આશંકામાં યુવકને માર મારવામાં આવ્યો. યુવકના કપડાં ગાઢીને ઢોર માર મારવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. 94 બાળ મજૂરોને નિકોલ પોલીસે મુક્ત કરાવ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ થઈ. આ મજૂરોને અલગ અલગ ફેક્ટરીઓમાં મજૂરી કામ માટે મોકલાતા હતા, પરંતુ મજૂરીના રૂપિયા આ લોકોને મળ્યા નથી. જોકે પોલીસ એ તપાસ કરી રહી છે કે મજૂરીના રૂપિયા ફેક્ટરી માલિકો ચાવ કરી ગયા છે કે પકડાયેલા આરોપીઓ. ગાંધીધામના ખ્યાતનામ બિલ્ડર ભાગ્યશ્રી કંપનીના માલિકની ઠગાઈના કેસમાં ધરપકડ થઈ. આરોપી બિલ્ડર બિજલ મહેતાએ સુરતની એક મહિલાને ખોટા મંજૂરી પત્રના આધારે પ્લોટ આપી ઠગાઈ કરી હતી. હાલ પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી. અમદાવાદના અસારવામાં ઘરના આંગણામાં ગાડી મૂકવા જેવી નજીવી બાબતમાં લઈને પાડોશીઓ વચ્ચે મારામારી થઈ, જેમાં સગર્ભા મહિલાને માર મારવાની ઘટના બનતા મામલો શાહીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો. આરોપી યુવકના પિતાએ પણ પીડિતા માતા પુત્રી સાથે મારામારી કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગરપોર ચોરની ધરપકડ કરી છે. આરોપી પોતાના સંબંધીઓ અને મિત્રોના ઘરે રેકી કરીને ચોરી કરતો. સંબંધી કે મિત્રો બહાર જાય ત્યારે મકાનની ચાવી ક્યાં મૂકે છે તે જોઈ લેતો અને બાદમાં ચોરીના ગુનાને અંજામ આપતો. સુરતમાં પાલે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરની 180 દુકાનો સીલ કરાઈ. ફાયર સેફટીના અભાવને કારણે તંત્રએ કાર્યવાહી કરી. મહત્વનું છે કે ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.